गुड मॉर्निंग स्टूडेंट्स। चलो आपणे लास्ट लेक्चर में कंटिन्यूटी में महत्तम पूर्णांक अने अपूर्णांक विषयना दाखलाओ छे। हवे आपणे आज एक दाखलाथी शुरुआत करीए, पछी धीमे धीमे टॉपिक्स ने बधा आगळ वधारीए। दाखलो जो जेमां आपुं महत्तम पूर्णांकनो उपयोग छे, अपूर्णांकनो उपयोग छे, अने तमने एवुं पूछवामां आव्युं छे कि आ सतत छे के नहीं। सतत होय तो एक जीरो शोधो, अने तमने खबर छे कोनी आगळ आपणे सातत्य चेक करशुं, जीरो आगळ छे। काम केम के जो जो बने जवाब सरखो आवशे तो आपणे एवुं कहीशुं के आ फंक्शन सतत छे अने एफ ऑफ जीरो पण एना जेटलो ज थशे। बराबर, तो आपणे एल एच एल नी वात करीए तो तमने खबर छे एल एच एल एटले एफ ऑफ जीरो माइनस एफ ऑफ जीरो माइनस शोधवुं होय तो तमने खबर छे लिमिट एक्सटेंड्स टू जीरो माइनस। जीरो माइनस वखते क्यू फंक्शन ध्यान में लेवाय, आ एक्स महत्तम पूर्णांक एक्स नो वर्ग लॉग बे ना छेद में लॉग वन प्लस एक्स लखो तो कहीं कई वांधो छे भाई नहीं ने? आधार परिवर्तन नो नियम याद छे। अने तमने ए पण खबर हशे जीरो माइनस शोधवुं होय तो आपणे एक्स नी जग्याए जीरो माइनस एच मूकी देवो पड़े, एटले आ माइनस एच थई जाय। અહીંયા માઇનસ એચ નો હોલ સ્ક્વેર આ લોગ ટુ ના છેદમાં લોગ એક્સ ની જગ્યાએ ઝીરો માઇનસ એચ મૂકો એટલે વન માઇનસ એચ। હવે લક્ષ તમારું બહુ જોરદાર હોવું જોઈએ, લક્ષ ચેપ્ટર બહુ વ્યવસ્થિત રીતે આવડતું હોવું જોઈએ। તો પહેલા તો જો સાંભળો, લિમિટ ત્યાં સુધી નહીં મૂકી શકો જ્યાં સુધી મહત્તમ પૂર્ણાંક દૂર નહીં થઈ જાય। આ માઇનસ એચ ના છેદમાં લોગ વન માઇનસ એચ, શું કામ ને આવું કર્યું પછી તમને કહું। माइनस एच नो महत्तम पूर्णांक मने कहो माइनस जीरो पॉइंट समथिंग नो महत्तम पूर्णांक कितना था? माइनस वन। एच એટલે બહુ સૂક્ષ્મ સંખ્યા, ખૂબ સૂક્ષ્મ ધન સંખ્યા, જીરો પોઈન્ટ સમથિંગ, અને એને માઇનસ વડે ગુણો એટલે માઇનસ જીરો પોઈન્ટ સમથિંગ નો મહત્તમ પૂર્ણાંક માઇનસ વન નો સ્ક્વેર પ્લસ આ પ્લસ વન ઇન્ટુ લોગ ટુ। અને તમને ખબર છે આ એક સૂત્ર છે, આ એક સૂત્ર છે લક્ષમાં, લક્ષ ચેપ્ટરમાં આપણે એક સૂત્ર ભણીએ છીએ યાદ છે, લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0 log 1 + x ના છેદમાં x બરાબર આપણે 1 લખીએ છીએ। log 1 + ની બાજુમાં જેટલું હોય એટલું નીચે હોવું જોઈએ, લિમિટ મુકતા બંને 0 થવા જોઈએ। તો જો log 1 + ની બાજુમાં માઇનસ x છે એટલું જ એના છેદમાં છે અને લિમિટ મુકતા બંને 0 થાય છે તો આન્સર ફાઇનલી આવશે log 2। આ કોનો આન્સર આવ્યો? LHL નો। હવે આપણે શું મેળવશું? RHL। તો જો ફટાફટ એટલા માટે જાય છે RHL ને સંકેતમાં લખાય 0 + f ઓફ 0 + કેમ કે હવે તમે બહુ સ્ટ્રોંગ થઈ ગયા છો, માસ્ટર થઈ ગયા છો કે RHL શું છે, LHL શું છે, લક્ષ તમને આવડે છે વ્યવસ્થિત રીતે। f ઓફ 0 + શોધવું હોય તો તમારે લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0 + 0 + એટલે કયું વિધે ધ્યાનમાં લેશું? આ કેમ કે x ગ્રેટર ધેન 0 અહીંયા દેખાય છે તો લખો log e રેસ ટુ x નો હોલ સ્ક્વેર વત્તા 2 અંડર રૂટ અપૂર્ણાંક x ના છેદમાં 10 અંડર રૂટ x। હવે 0 + શોધવું હોય તો 0 + h મૂકવા પડે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log e રેસ ટુ 0 + h નો સ્ક્વેર એટલે h સ્ક્વેર + 2 આ થઈ જશે અપૂર્ણાંક h ના છેદમાં 10 અંડર રૂટ x અંડર રૂટ સોરી h। હવે લિમિટ ત્યાં સુધી નહીં મૂકી શકીએ જ્યાં સુધી અપૂર્ણાંક દૂર ન થઈ જાય, અને તમને ખબર છે કે h નો અપૂર્ણાંક કેટલો થાય, h નો અપૂર્ણાંક કેટલો થાય ખબર છે તમને? h નો અપૂર્ણાંક h જ થાય, h નો અપૂર્ણાંક કેટલો થાય ભાઈ? h જ થાય। કેમ સર h નો અપૂર્ણાંક h થાય? તમને એ પણ ખબર હોવી જોઈએ કે અપૂર્ણાંક ની અંદર 0 પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યા નાખો તો એનો અપૂર્ણાંક એનો એ જ આવે, અને h તો ખૂબ જ નાની ધન સંખ્યા છે, ઝીરો ની નજીક ની ધન સંખ્યા, એટલે એનો અપૂર્ણાંક એ પોતે જ આવે। હવે સર આને કઈ રીતે સોલ્વ કરશું? સ્વરૂપ ચેક કરો તો ઈ રેસ ટુ 0 એટલે 1 + આ 0 થઈ જાય, આ log 1 0 બરાબર ને, અને નીચે પણ 0 10 0 0 0 / 0 સ્વરૂપ છે। એલ હોસ્પિટલ લગાવો તો વાંધો નહીં, હું તમને મેથડ શીખવાડું છું। મેથડ એવું કહે છે કે લોગ હોય તેની બાજુમાં આપણે 1 + બનાવવાની ટ્રાય કરીએ, યાદ છે ને? 1 + 1 + કરવા માટે આપણે એક આપ્યો તો એક પાછો પણ લઈ લઈએ,
અને એટલું જ એના છેદમાં પણ જો તમે આપી દો ને તો આ વન થઈ જશે, કેમ કે જો વન પ્લસ ની બાજુમાં જેટલું છે એટલું જ નીચે છે, લિમિટ મુકતા બંને ઝીરો થવું જોઈએ, જે થાય છે કેમ કે આપણે અહીંયા હમણાં ચેક કર્યું છે આ વન થતું હતું, એમાં તમે માઇનસ વન આપો એટલે આ ઝીરો થઈ ગયું, તો એ પણ ઝીરો થશે. હવે આટલું છેદમાં મૂકવું છે તો એટલું પાછું છેદ પાસેથી પાછું લઈ લઈએ, ટુ અંડર રૂટ એચ માઇનસ વન, અને નીચે ટેન રૂટ એચ છે તો એને ઉપર રૂટ એચ આપી દો એટલે એ પણ વન થઈ જશે. એને રૂટ એચ ઉપર આપો તો આને રૂટ એચ નીચે આપી દો. હવે જયારે તમે લિમિટ મૂકશો તો આ વન થઈ જશે, આ પણ વન થઈ જશે. તકલીફ આની છે, તકલીફ કોની છે, આની છે. તો એને અલગથી એક દાખલા સ્વરૂપે આપણે જરાક જોઈએ, સાંભળો. એને અલગથી એક દાખલા સ્વરૂપે તમે જો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો ઇ રેસ ટુ એચ નો હોલ સ્ક્વેર, માઇનસ વન ને બાજુમાં લઈ લો, વત્તા ટુ અંડર રૂટ એચ ના છેદમાં રૂટ એચ, તો રૂટ એચ બંને ને આપી દો. જો અહીંયા તમે એલ હોસ્પિટલ તો વાપરી જ શકો ફરીથી, કેમ કે ઝીરો બાય ઝીરો સ્વરૂપ છે, પણ હું મેથડ ઉપર ફોકસ કરું છું, તમે એલ હોસ્પિટલ વાપરજો બરાબર. જેવું તમે બંનેને રૂટ એચ આપો એટલે તમને યાદ હોય તો મારે આને સૂત્ર બનાવવું હોય ને તો આના છેદમાં એચ નો સ્ક્વેર હોવો જોઈએ, એટલે પેલું આપણે સૂત્ર બની જાય ઇરેસ ટુ એક્સ માઇનસ વન અપોન એક્સ. હતો નહીં તો આપણે આપણી તરફથી આપો તો એચ સ્ક્વેર ના છેદમાં રૂટ એચ અને વત્તા બે. હવે તમને ખબર છે આ વન થઈ જશે સૂત્ર પ્રમાણે, અને આ એચ ની બે માઇનસ વન બાય ટુ એટલે ઉપર થ્રી બાય ટુ, બે માંથી અડધો જાય તો દોઢ વધે, અને ઉપર થ્રી બાય ટુ એટલે લિમિટ મૂકો તો એ ઝીરો થઈ જશે અને વત્તા બે. આન્સર કેટલો? બે. આર એચ એલ, આ એલ એચ એલ, એલ એચ એલ અને આર એચ એલ સમાન ન હોવાથી આ ફંક્શન કન્ટિન્યુઅસ નથી, ડિસકન્ટિન્યુઅસ છે, એટલે કે અસતત છે. અસતત હોય તો એફ ઓફ ઝીરો આપણને મળે નહીં. ખ્યાલ આવ્યો? ખબર પડી મારો કહેવાનો મતલબ તમને? કે ક્યારેક તમને એવું કીધું હોય કે એફ ઓફ ઝીરો આમાં ઇક્વલ તો અહીંયા પણ નથી, ઇક્વલ અહીંયા પણ નથી, એટલે તમે આના પરથી તો એફ ઓફ ઝીરો મેળવી જ ન શકો. એફ ઓફ ઝીરો શોધવા માટે કોઈ એક જગ્યાએ ઇક્વલ હોવું જોઈએ. ક્યારેક આવો ક્વેશ્ચન પૂછે, તમને ખબર પડવી જોઈએ કે એલ એચ એલ શોધી લો, આર એચ એલ શોધી લો, જો બંને સમાન હશે તો ફંક્શન સતત હોવાના ચાન્સ છે, અને સતત ક્યારે બને? જ્યારે એફ ઓફ ઝીરો પણ એના જેટલો થઈ જશે, તો એટલે આપણને ખબર પડી જાય કે એફ ઓફ ઝીરો. માની લો કે બંનેનો આન્સર લોગ ટુ આવ્યો, તો હું એવું કહી દે કે જો એફ ઓફ ઝીરો લોગ ટુ હશે તો આ ફંક્શન સતત હશે, અને આ લોકો એવું જ કહે છે સતત હોય તો એફ ઓફ ઝીરો શોધો. આ ફંક્શન સતત હોવાના કોઈ ચાન્સ જ નથી, કેમ કે એલ એચ એલ ને આર એચ એલ જ અલગ અલગ આવે છે, એટલે એફ ઓફ ઝીરો મળવાનો એમ અર્થ જ નથી. ઓકે, આ નોટ ડાઉન કરી લો જરાક. ચાલો જો આ દાખલો જો, કે ફંક્શન આપેલું છે મોડ ની અંદર મહત્તમ પૂર્ણાંક x માઇનસ વન અને ફક્ત x માઇનસ વન મોડ ની અંદર, અને કીધું છે કે x જો 0 થી 3 માં હોય તો સાતત્ય ચકાસો. તમને એમ ફેક્ચર કયા પોઈન્ટ આગળ સાતત્ય ચકાસો, કયા પોઈન્ટ આગળ સાતત્ય ચકાસો? તો આમ જો ધ્યાનથી જો, આ સંવૃત અંતરાલ છે, અને સંવૃત અંતરાલમાં મેં તમને એક વાત કરી હતી કે સંવૃત અંતરાલ હોય તો તમારે એક બંને અંત્ય બિંદુ આગળ સાતત્ય ચેક કરવું પડે, કોને આગળ? ઝીરો આગળ સાતત્ય ચેક કરવું પડે, ત્રણ આગળ સાતત્ય ચેક કરવું પડે, અને અંદરના બિંદુઓ, અંદરના બિંદુઓ આગળ. સર, ઝીરો આગળ વાંધો નથી, ત્રણ આગળ પણ વાંધો નથી, પણ અંદરના શું બધા બિંદુ આગળ સાતત્ય ચેક કરો? તો મેં ત્યારે તમને એવું કીધું, તો તમને દાખલો જોતા થોડોક અંદાજ આવી જશે કે અંદરના કયા બિંદુ આગળ સાતત્ય ચેક કરો. એના માટે હા, આગળના લેક્ચર વ્યવસ્થિત જોયા હોવા જોઈએ. કે મને સરે એવું કીધું હતું, પેલા તો જો સાંભળો, ફંક્શન છે, ફંક્શન એને આમ લખી શકાય મહત્તમ પૂર્ણાંક એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ, કેમ કે તમને ખબર છે કે કોઈ પણ મહત્તમ પૂર્ણાંક હોય એ પૂર્ણાંકને બહાર ફેંકી દેશે સૌથી પહેલું કામ. અને સરે એવું પણ કીધું છે કે મહત્તમ પૂર્ણાંક છે એ એની અંદરનો જ્યારે પૂર્ણાંક થશે એવા તમામ વિધેય આગળ, તમામ બિંદુઓ આગળ સોરી, અસતત થશે. તો સર બાકીના બધાને કઈ પ્રોબ્લેમ નથી? બાકીના બધાને કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે જો આ મોડ ફંક્શન છે, મોડ ફંક્શન તમને ખબર છે હંમેશા સતત જ હોય. આ બહુપદી છે, બહુપદી હંમેશા સતત જ હોય. તકલીફ ફક્ત કોને છે ખબર? આ મહત્તમ પૂર્ણાંક. તો x છે 0 થી 3 માં છે, તો 0 થી 3 માં x કેટલી વાર પૂર્ણાંક બને? ઝીરો આગળ બને, વન આગળ બને, ટુ આગળ બને, ને થ્રી આગળ બને. તો આપણે આ ચાર બિંદુ આગળ જ સાતત્ય ચકાસવું પડશે. તો ઘણી વાર ક્વેશ્ચનમાં ખબર આપેલો ન હોય કે કયા કયા બિંદુ આગળ સાતત્ય ચકાસો,
આપણે આપણે નક્કી કરવાનું. જો કે આમાં તો ઓપ્શન હશે જ નીચે કે ફલાણા આગળ અસતત છે, આની આગળ સતત છે, એટલે આપણે ચેક કરતા આવડવું જોઈએ. તો હું કોઈ પણ બે પોઈન્ટ આગળ સાતત્ય ચકાસી નાખું, બાકીના બે આગળ તમે ચકાસો. જેમ ઝીરો આગળ સાંભળજો, એક્સ બરાબર ઝીરો આગળ. હવે એક્સ બરાબર ઝીરો આગળ શું ચેક કરવું પડે? એક તો એફ ઓફ ઝીરો ચેક કરવું પડે. એફ ઓફ ઝીરો એટલે આમાં તમે ઝીરો મૂકો તો માઇનસ વન, માઇનસ વન નો મહત્તમ પૂર્ણાંક માઇનસ વન. અહીંયા ઝીરો મૂકો એટલે આ માઇનસ વન, માઇનસ વન ને માઇનસ વન, વન વન નો મોડ વન. ઝીરો પ્લસ, ઝીરો પ્લસ કરું તો ઝીરો પ્લસ અહીંયા મૂકો, ઝીરો પ્લસ એચ, ઝીરો પ્લસ એચ એટલે આ થશે એચ માઇનસ વન. સાંભળજો, ઝીરો પ્લસ એટલે ઝીરો પ્લસ એચ મૂકવાનું ને એક્સની જગ્યાએ, ઝીરો પ્લસ એચ માઇનસ વન એટલે એચ માઇનસ વન, ને અહીંયા પણ થશે એચ માઇનસ વન. એચ માઇનસ વન નો મહત્તમ પૂર્ણાંક, એચ માઇનસ વન નો મહત્તમ પૂર્ણાંક. એચ એટલે ઝીરો પોઈન્ટ સમથિંગ, માંથી એક બાદ કરો ને એટલે માઇનસ ઝીરો પોઈન્ટ સમથિંગ આવે. માઇનસ ઝીરો પોઈન્ટ સમથિંગ નો મહત્તમ પૂર્ણાંક શું થાય ખબર? માઇનસ ઝીરો પોઈન્ટ સમથિંગ નો મહત્તમ પૂર્ણાંક થાય માઇનસ વન. માઇનસ વન ની બાજુમાં એચ માઇનસ વન. હવે તમે આગળ લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો હોય એનો એચ નો ઝીરો મૂકો એટલે આ થશે વન. હવે ઝીરો માઇનસ ચેક કરવાની જરૂર છે ખરી? નહીં. કેમ કે જો સૌરૂપ અંતરાલ ખરેખર ઝીરો, સૌરૂપ અંતરાલ અહીંયા આગળ ઝીરો આગળ સૌરૂપ અંતરાલ છે, એટલે મેં તમને કીધું કે ઝીરો માઇનસ નો એક્ઝિસ્ટન્સ જ નથી તો એને ચેક કરવાની જરૂર નથી. અહીંયા ફક્ત આપણે બે જ વાતો ચેક કરશું, ઝીરો અને ઝીરો પ્લસ બંને સમાન છે. જો બંને સમાન છે એનો મતલબ તમે કહી શકો કે ઝીરો આગળ આ ફંક્શન સતત છે. હવે સર બે આગળ ચેક કરો તો ત્રણ, તો એનો મતલબ સાંભળજો, ત્રણ આગળ શું ચેક કરશું? થ્રી અને થ્રી માઇનસ. કેમ કે ત્રણ પછી તો એનો અસ્તિત્વ જ નથી. હશે કદાચ, પણ આપણને દાખલામાં એવું કીધું છે કે ઝીરો થી ત્રણ સુધી જ વાત કરવાની છે, તો ત્રણ પછી આગળ તો કઈ છે જ નહીં. તો તમે ત્રણ ચેક કરશો અને ત્રણ માઇનસ ચેક કરશો. જો બંને સમાન આવી જાય તો તમને ખબર પડી જશે કે ત્રણ આગળ આ ફંક્શન સતત છે. હું તમને બે આગળ ચેક કરી આપું. એક્સ બરાબર બે આગળ, એક્સ બરાબર બે આગળ પહેલા તો એફ ઓફ ટુ ચેક કરી લઈએ. એફ ઓફ ટુ એટલે અહીંયા ટુ મૂકો તો બે માંથી એક જાય તો એક, એકનો મહત્તમ પૂર્ણાંક એક, અને બે માંથી એક જાય તો પાછો એક, એટલે ફાઇનલ આન્સર એક. એફ ઓફ ટુ માઇનસ ચેક કરી લઈએ. ટુ માઇનસ એટલે અહીંયા મૂકવાના ને ટુ માઇનસ એચ, ટુ માઇનસ એચ મૂકશો એટલે આ થશે વન માઇનસ એચ. સાંભળજો, ટુ માઇનસ એચ માઇનસ વન એટલે વન માઇનસ એચ, અને અહીંયા પણ થશે વન માઇનસ એચ. હવે જરાક મને કે વન માઇનસ એચ નો મહત્તમ પૂર્ણાંક કેટલો? એક માંથી જરાક બાદ કરો એટલે ઝીરો પોઈન્ટ સમથિંગ નો મહત્તમ પૂર્ણાંક ઝીરો. ઝીરો ની બાજુમાં વન માઇનસ એચ, લિમિટ મૂકવાની જરૂર જ નથી, અગાઉથી ઝીરો થઈ ગયું. તો જો એફ ઓફ ટુ ને એફ ઓફ ટુ માઇનસ જ અલગ અલગ આવી ગયા તો તમે કહી શકો કે એક્સ બરાબર બે આગળ અસતત છે. ટુ પ્લસ ચેક કરવો હોય તો કરી લઈએ એટલે પ્રેક્ટિસ થઈ જાય. ટુ પ્લસ ચેક કરવા માટે ટુ એક્સ ની જગ્યાએ ટુ પ્લસ એચ મૂકવા પડે. તો અહીંયા ટુ પ્લસ એચ મૂકો ને એટલે આ થાય ટુ પ્લસ એચ માઇનસ વન એટલે વન પ્લસ એચ થાય, અને બાજુમાં વન પ્લસ એચ આવે. વન પ્લસ એચ નો મહત્તમ પૂર્ણાંક વન થાય. વન ની બાજુમાં વન પ્લસ એચ અને તમે એચ ની જગ્યાએ ઝીરો મૂકો એટલે આન્સર વન આવી જાય. તો જો આરએચએલ વન છે, એલએચએલ ઝીરો છે અને ફંક્શન ની બે આગળ ની વેલ્યુ વન છે એટલે આ સતત છે, કેમ કે ત્રણે ત્રણ સમાન નથી. તો તમારે છે ને એક્સ બરાબર એક આગળ ને એક્સ બરાબર ત્રણ આગળ તમે જાતે કરશો, ડુ ઇટ યોર સેલ્ફ. બરાબર ને? આ તમારે જાતે કરવાનું છે, આવડી જાય એવું છે આરામથી. હવે તમે મહત્તમ પૂર્ણાંક ને અપૂર્ણાંક થી સારી રીતે પરિચિત થઈ ગયા છો, અને તમને એલએચએલ માં ટુ પ્લસ એચ ને ટુ માઇનસ એચ ને એવું શું કામ શીખવાડવામાં? ફક્ત આ પ્રકારના દાખલા માટે, જો આરામથી ખબર પડી જાય. રાઈટ ને? આ દાખલો જુઓ, ફંક્શન આપેલું છે કે મહત્તમ પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક એ કેટલા બિંદુએ અસતત છે, જ્યાં એક્સ ની કિંમત ઝીરો થી વન. આ દાખલો શરૂ કરતા પહેલા જરાક હું તમને એક સારી એવી નોંધ લખાવી દઉં જે તમને કામમાં આવશે, કે બે ફંક્શન નો જયારે સરવાળો આપેલો હોય ને, એક ફંક્શન એફ ઓફ એક્સ ને એક ફંક્શન જી ઓફ એક્સ, અને જો એનો સરવાળો આપેલો હોય કે બાદ બાકી આપેલી હોય, ચાલો ને, તો જો બંને ફંક્શન જે બિંદુ આગળ સતત હોય ને, જે બિંદુ આગળ બંને ફંક્શન સતત હોય ને, તો એનો સરવાળો પણ એ બિંદુ આગળ સતત હોય. આમે લખ્યું છે કન્ટિન્યુઅસ પ્લસ કન્ટિન્યુઅસ ઇઝ ઇક્વલ ટુ કન્ટિન્યુઅસ. કોઈ એવું મને કહી ગયું એક્સ બરાબર વન આગળ એફ ઓફ એક્સ સતત છે,
અને એ જ એક્સ બરાબર વન આગળ જી ઓફ એક્સ પણ સતત છે, તો હું કહી દઉં કે બંનેનો સરવાળો પણ એક્સ બરાબર વન આગળ સતત છે. પણ જો એક્સ બરાબર વન આગળ ફંક્શન ઓફ એક્સ સતત હોય અને આ ફંક્શન ઓફ જી અસતત, સોરી આ ફંક્શન ઓફ એક્સ પણ જી ઓફ એક્સ અસતત હોય એટલે ડિસકન્ટિન્યુઅસ હોય, તો બંનેનો સરવાળો મેબી, મેબી નો મતલબ ઇંગ્લિશમાં કદાચ, કદાચ સતત પણ હોય ને કદાચ, સોરી બંનેનો સરવાળો 100% ડિસકન્ટિન્યુઅસ થશે. હું સાબિત કરીને બતાવીશ તમને, ચિંતા ન કરતા. એક ફંક્શન સતત છે કોઈ બિંદુ આગળની, બીજું ફંક્શન એ જ બિંદુ આગળ અસતત છે, તો બંનેનો સરવાળો કે બાદ બાકી 100% અસતત થશે. અને જો કોઈ બિંદુ આગળ બંને ફંક્શન ડિસકન્ટિન્યુઅસ હોય તો આપણે નક્કી ન કરી શકીએ કે ફંક્શન એ બિંદુ આગળ, એ ફંક્શન નો સરવાળો કે બાદ બાકી એ બિંદુ આગળ સતત હશે કે અસતત હશે. તો શું કરવું પડે? તો ચકાસવું પડે, આખો દાખલો કરવો પડે. આમાં દાખલો કરવાની જરૂર નથી, આંખ બંધ કરીને કહી દેવાનું અસતત છે, બરાબર. એવી જ રીતે ગુણાકારમાં પણ જો સાંભળજો, ગુણાકાર હોય કદાચ આની સાથે હું એડ જ કરી દઉં, એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ, બંને સતત હોય તો સતત, પણ બંને માંથી કોઈ એક અસતત હોય અથવા બંને માંથી બંને અસતત હોય તો કદાચ 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 એ સતત પણ હોય શકે અથવા અસતત પણ હોય શકે, આપણે ચેક કરવું પડે. એક વખત જો આ દાખલો છે ને પૂરો થશે ને એટલે તમને ઘણું બધું પિક્ચર ક્લિયર થઈ જશે. સાંભળજો શું કીધું છે, આ બંને ફંક્શન નો સરવાળો છે ને એ આપણે નક્કી કરવાનો છે કે એક્સ બિલોંગ્સ ટુ 0 થી 1 માં કેવો હશે. તો આપણે લાસ્ટ ટાઈમ અને આજે પણ એવી વાત થઈ છે કે મહત્તમ પૂર્ણાંક 5x છે ને એ ક્યાં બિંદુ આગળ અસતત હશે. તો એક્સ જો 0 થી 1 માં હોય ને તો 5x ક્યાં હોય? 0 થી 5 માં. 5x ક્યાં હોય? 0 થી 5, બરાબર ને? તો મહત્તમ પૂર્ણાંક 5x ત્યાં અસતત હશે જ્યારે એની અંદરનો પૂર્ણાંક બની જાય, અંદરનો જે બિંદુ આગળ પૂર્ણાંક બને. તો 5x સાંભળજો, આ 5x છે, 5x એ 0 થી 5 માં કેટલી વાર પૂર્ણાંક બને? 0 આગળ 1 2 3 4 5, બરાબર ને? આપણે લાસ્ટ લેક્ચરમાં આ વાત થઈ છે અને આજે ફરીથી કરું છું. 5x છે, 0 થી 5 માં કેટલી વાર પૂર્ણાંક બને? 6 વખત. પણ આપણે તો એક્સ ની કિંમત આગળ મેળવતા હોય ને એટલે પેલા 5 છેદમાં લઈ જઈએ. તો 5x કયા કયા પોઈન્ટ આગળ અસતત થાય ખબર? 0 1/5 2/5 5x 5 વખત પૂર્ણાંક બને, સોરી 6 વખત, 0 1 2 3 4 5 આટલી વખત પૂર્ણાંક બને. પણ આપણે એક્સ ની વેલ્યુ મેળવવાની હોય એટલે 5 ને છેદમાં લીધા એટલે એક્સ બરાબર 0 1/5 2/5 3/5 4/5 5/5 એટલે 1. તો 0 થી 1 માં એક્સ બિલોંગ્સ ટુ 0 થી 1 માં આટલા બિંદુ આગળ આ ફંક્શન અસતત હોય, આ ફંક્શન અસતત હોય, એમાં 0 ને આપણે બાદ કરી દઈએ છીએ તો તમને ખબર જ છે 0 આગળ ફંક્શન સતત હોય છે, પણ હમણાં માટે રાખું. પછી અહીંયા 3x છે ને, અપૂર્ણાંક 3x, તો હવે તમે લખી શકો કે સર 0 1/3 2/3 અને 1, કેમ કે જે નિયમ અપૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક માટે લાગે એ જ નિયમ અપૂર્ણાંક માટે લાગે, કે અપૂર્ણાંક ની અંદર નો જયારે પૂર્ણાંક બને ને ત્યાં એ બિંદુ આગળ અસતત હશે. તો 3x 0 થી 3 માં હશે, કેમ કે એક્સ 0 થી 1 માં છે, 0 થી 3 માં 3x કેટલી વાર પૂર્ણાંક બને? 0 1 2 અને 3, 4 વખત. તો એક્સ બરાબર 0 1/3 2/3 અને 3/3 એટલે 1, બરાબર. હવે સાંભળો, 0 તો બંનેમાં છે, 0 બંનેમાં છે, 0 બંનેમાં છે ને, તો આ ફંક્શન 0 આગળ સતત છે. તમને ખબર છે કે 0 આપણે વોમિટ કરી દઈએ છીએ, આ ફંક્શન પણ 0 આગળ સતત છે. તો મહત્તમ પૂર્ણાંક 5x 0 આગળ સતત ને મહત્તમ પૂર્ણાંક 3x પણ 0 આગળ સતત, સતત પ્લસ સતત બંનેનો સરવાળો કરો એટલે આ ફંક્શન 0 આગળ સતત હશે. એટલે મહત્તમ પૂર્ણાંક f 5x અને અપૂર્ણાંક 3x એ કયા બિંદુઓ આગળ અસતત હોય આપણે શોધવું હોય ને,
तो अपन एटली खबर पड़े कि आनी अंदर जीरो तो नहीं आ जाए शुकाम के बने जीरो अगर सतत हो तो बने सरवाड़ो जीरो अगर सतत है चेक कर लीए अपने क्या ना है जो आम एफ ऑफ जीरो मूको जीरो मूको एट आ जीरो आप जीरो कई नहीं जीरो प्लस मूको जीरो प्लस एट तक खबर है जीरो प्लस एच एट आ पांच एच थी जैसे आ थ्री एच थी जैसे पांच एच नो महत्तम पूर्णांक जीरो थ्री एच नो अपूर्णांक थ्री एच पोते एम के थ्री एच ए खूब सूक्ष्म संख्या हे अपूर्णांक थ्री एच पोते हम जो लिमिट एच की जगह जीरो मूको एट जवाब जीरो जीरो माइनस चेक कर लो जीरो माइनस एट माइनस पांच एच शू काम केम के जीरो ते एच एक्स की जगह शू मूकशो जीरो माइनस एच एट माइनस पांच एच आइनस थ्री एच है माइनस थ्री एच बराबर ने माइनस पांच एच नो महत्तम पूर्णांक माइनस वन माइनस पांच एच नो महत्तम पूर्णांक माइनस वन माइनस थ्री एच नो अपूर्णांक माइनस थ्री एच एटले संख्या समझ आ जीरो माइनस जीरो पॉइंट टू आ टाइप की संख्या माइनस जीरो पॉइंट टू ना अपूर्णांक खबर है तमने जीरो पॉइंट एट थे जीरो पॉइंट एट एट वन माइनस जीरो पॉइंट टू थे खबर है तमने वन माइनस जीरो एट आ जवाब आन माइनस थ्री एच आ बधुँ खबर हो फंक्शन चेप्टर व्यवस्थित भण्या हो खबर है माइनस जीरो पॉइंट टू ना अपूर्णांक प्लस जीरो पॉइंट बे ना अपूर्णांक है जीरो पॉइंट बे बैठे बैठो आए पर माइनस जीरो पॉइंट बे ना अपूर्णांक जीरो पॉइंट आठ आए एटले वन माइनस जीरो पॉइंट टू कहवा तो माइनस थ्री एच नो अपूर्णांक वन माइनस थ्री एच आए बराबर एट आ वन वन कैंसल तो आंसर माइनस थ्री एच एम लिमिट एच टेन्स टू जीरो मूको एट जीरो जो त्रे त्रन सामन आए तो तुम कही सको जीरो आगे सतत है आटलू बधु करने जरूर नती अपने आराम से कही सकता था कि कंटीन्युअस प्लस कंटीन्युअस इज इक्वल टू कंटीन्युअस हम वन बाय फाइव आगे सांभजो वन बाय फाइव आगे आ फंक्शन असतत पण आ सतत है एट्ले एक ना छेद में पांच आगे आ असतत ने आ सतत तो बने सरवाड़ो असत चेक करव तो कर लेज असत तो निकल से हमें करने जरूर नहीं टू बाय फाइव आगे आ असतर पर आ सतर एट बने सरवाड़ो असतर आना लीधे थ्री बाय फाइव आगे आ असतर पर आ सतर एट बने सरवाड़ो असतर पची फोर बाय फाइव अँ आ पछी वन बने में थोड़ी बार होल्ड करिए पछी वन बाय थ्री आगे आ असतत है आ सतत है बने सरवाड़ो असतत पछी टू बाय थ्री आगे आ फंक्शन असतत है आ फंक्शन सतत है बने सरवाड़ो असतत हम सर वन आगे एक बार चेक कर लीए वन आगे चेक केम के वन आगे जो आ फंक्शन केवे अपने खबर नहीं जो लीए वन आगे आ फंक्शन केवे अपने खबर नहीं वन आगे आ फंक्शन केवे अपने खबर नहीं आम तो असतत है अपने वोमिट खाली शू करे जीरो ज करिए वन आगे फंक्शन असतत है चेक कर लेंधो नहीं एफ ऑफ वन मूको आम जो एफ ऑफ वन मूकशो एट पांच प्लस त्रन सॉरी महत्तम पूर्णांक पांच प्लस अपूर्णांक त्रन महत्तम पूर्णांक पांच एट तो पांच अपूर्णांक त्रन एट जीरो जवाब पांच कॉमन पॉइंट हो त्या आगे चेक कर ले बराबर ने पछी एफ ऑफ वन माइनस करो एटले पांच माइनस पांच एच अवश्य पांच माइनस पांच एच तमने पेली बात खबर हो तो महत्तम पूर्णांक ए पूर्णांक ने बार फेंकी दे महत्तम पूर्णांक ए पूर्णांक ने बार फेंकी देत हुए फेंकी दे ने अपूर्णांक छे पूर्णांक ने खाई जत हुए अपने भाई गया अपूर्णांक में पूर्णांक गायब थी जाए आ जवाब माइनस वन हमें अपने ऊपर जो आ जवाब आई मिस्टेक है बराबर आ जवाब आटलो अच्छा अँ थ्री है थ्री माइनस थ्री एच सॉरी अँ आ माइनस थ्री एच एट आ जवाब आन माइनस थ्री एच वन माइनस थ्री जो लीधु सब हा कैंसल लिमिट एच टेन्स टू जीरो मूको एट जवाब पांच
f ઓફ 1 પ્લસ જોઈ લઈએ, 1 પ્લસ મૂકો એટલે આની અંદર આવશે 5 પ્લસ 5h અને અહીંયા આવશે 3 પ્લસ 3h, x ની જગ્યાએ 1 પ્લસ h મૂકી દીધું. 5 તો બહાર નીકળી જાય, આ મહત્તમ પૂર્ણાંક 5h અને આમાંથી 3 ગાયબ થાય, એટલે આ 5 પ્લસ આ 0 અને આ પ્લસ 3h. શું કામ એવો ખબર પડી જ ગઈ હશે ને, બે ત્રણ વખત આની ડિસ્કશન થઈ ગઈ. હવે x ની જગ્યાએ 0 મૂકો એટલે આ જવાબ 5. તો જો ફંક્શન ની વેલ્યુ LHL ને RHL ત્રણેય સમાન છે એટલે આ બંનેનો સરવાળો પણ 1 આગળ કેવો છે, સતત. 1 આગળ કેવો છે, સતત છે, એટલે એ આમાં આવશે નહીં. તો આ બંનેનો સરવાળો કેટલા પોઈન્ટ આગળ અસતત થશે? 1, 2, 3, 4, 5 ને 6 બિંદુ આગળ અસતત થશે, એટલે આનો જવાબ 6. જો આ આવી ગયો, આ પણ આવી ગયો, આનો ઉપયોગ આવ્યો નથી પણ અંદર આવી ગયો છે, પણ તમને દેખાતો નથી. પર જો મને કોઈ ફક્ત 5x નો 1 આગળ કીધું હોત તો, અને 1 આગળ ચેક કરો તો x બરાબર 1 આગળ જોવાને ચેક કરો તો f ઓફ 1 બરાબર 5 આવે. જોઈ લો, f ઓફ 1 પ્લસ મૂકો ને તો 5 પ્લસ 5x નો જવાબ 5 આવે. f ઓફ 1 માઇનસ 5 માઇનસ 5x નો જવાબ 4 આવશે. જો 1 આગળ આ ફંક્શન અસતત છે એટલે કે ડિસકન્ટિન્યુઅસ છે 1 આગળ. હવે એક વખત આને ચેક કરી લો, કોને, આને 1 આગળ, 1 આગળ, બીજા કોઈ આગળ નહીં. તો f ઓફ એક્ઝેક્ટ 1 મૂકશો ને તો જવાબ 3 આવશે અને એનો આન્સર 0. 1 માઇનસ મૂકો એટલે આવશે 3 માઇનસ 3h. 3 માઇનસ 3h એમાંથી 3 તો ગાયબ થઈ જાય, માઇનસ 3h નો અપૂર્ણાંક 1 માઇનસ 3h, આન્સર 1. અને એ 1 પ્લસ ચેક કરી લો, 1 પ્લસ એટલે 3 પ્લસ 3h, 3 ગાયબ થઈ જાય, અપૂર્ણાંક 3h માંથી અપૂર્ણાંક દૂર કરો તો 3h બેઠે બેઠો બહાર આવે, જવાબ 0. આ પણ જો અસતત છે 1 આગળ, એટલે કે ડી છે. એટલે x બરાબર 1 આગળ fx ડી છે, gx પણ ડી છે. તો તમે કહી ન શકો કે બંનેનો સરવાળો ડી જ હશે, કેમ કે જો સતત નીકળો, બંનેનો સરવાળો જો સતત નીકળો 1 આગળ, એટલે મે બી કદાચ કન્ટિન્યુઅસ નીકળે, કદાચ ડિસકન્ટિન્યુઅસ. બહુ મસ્ત એક્ઝામ્પલ છે અને આમાં આ જેને સમજાઈ જાય ને, x નો કોન્સેપ્ટ બહુ સારી રીતે ક્લિયર થઈ જાય, મહત્તમ પૂર્ણાંક અપૂર્ણાંકનો કોન્સેપ્ટ પણ બહુ સારી રીતે ક્લિયર થઈ જાય. સાથે સાથે આમાં હું તો કહું એ પણ જોઈન્ટ કરી દેજો, તમને ફોગ વિશે માહિતી હશે ને, ફોગ અને ગો. જો કોઈ કન્ટિન્યુઅસ ફંક્શન ની અંદર કન્ટિન્યુઅસ, કેમ કે ફોગ ને શું લખાય, f ઓફ gx, f ની અંદર gx, અને ગોક ને શું લખાય, g ની અંદર fx. આના દાખલા હમણાં જોઈએ આપણે. કન્ટિન્યુઅસ ની અંદર કોઈ કન્ટિન્યુઅસ ફંક્શન હોય તો એ કન્ટિન્યુઅસ ફંક્શન હોય, કોઈ સતત વિધેય ની અંદર સતત વિધેય જાય ને તો એ 100% સતત જ હોય, બંનેના કોમ્બિનેશન થી બનતું નવું વિધેય સતત જ હોય. પણ બાકીના કેસમાં કન્ટિન્યુઅસ ની અંદર ડિસકન્ટિન્યુઅસ જાય કે ડિસકન્ટિન્યુઅસ ની અંદર કન્ટિન્યુઅસ જાય તો આપણે કહી ના શકીએ કંઈ, એ આપણે ચેક કરવું પડે, કહી ના શકીએ. પણ જો સતત ની અંદર સતત હોય ને તો આપણે 100% એવું કહી શકીએ કે આ સતત જ હશે. એનું હું તમને ઉદાહરણ આપું, એક બહુ સરસ મજાનું ઉદાહરણ આપું તમને હું. તમને કોઈ આવું એક્ઝામ્પલ આપે કે fx ઇઝ ઇક્વલ ટુ મોડ x માઇનસ 1 સતત છે કે નહીં, તો આ ફંક્શન કેવી રીતે બન્યું હશે ખબર તમને? આ ફંક્શન x માઇનસ 1 અને મોડ x થી બન્યું હશે, કે જ્યારે આની અંદર આ ગયું હશે ત્યારે, સોરી આની અંદર ગયું હશે ત્યારે. તમને ફોગ અને ગોક્સ તો હવે સારી રીતે આવડે છે, એટલે આને જો હું gx નામ આપી દઉં અને આને જો હું hx કહી દઉં તો આ ફંક્શન ખરેખર શું છે ખબર? h ઓફ gx છે, h ની અંદર gx જાય ને એટલે આ બને. એટલે આમ જોવા જઈએ તો તમને ખબર છે આ એક સુરેખ બહુપદી છે જે સતત છે, આ એક માનાંક ફંક્શન છે જે પણ સતત છે. એટલે આમ જોવા જઈએ તો એવું કહેવાય કે સતત ની અંદર સતત ગયું છે, સતત ની અંદર સતત છે તો આ ફંક્શન કેવું હશે? સતત. કોના લીધે?
આ રૂલ ના લીધે ચેક કરવાની જરૂર નથી, કારણ કદાચ તમારે કરવું હોય તો કરો, દુનિયાના કોઈ પણ બિંદુ આગળ આ ફંક્શન સતત જ નીકળશે. બીજું સર, આને થોડોક મોડિફાઈ કરીને હું આવું કરી દઉં તો મોડ એક્સ માઇનસ વન વત્તા મોડ કોસ એક્સ સતત છે કે નહીં? તો જો આ તો હમણાં જ આપણે પ્રૂવ કર્યું કે સતત છે. આ કેવી રીતે બન્યું હશે? મોડ ની અંદર કોસ એક્સ કેવો છે? મોડ કેવું છે? સતત. કોસ એક્સ કેવું છે? કોસ એક્સ પણ સતત જ છે. આર પર આપણે જાણીએ છીએ ત્રિકોણમિતિ વિધેય સતત છે. સાઈન કોસ આર ઉપર, ટેન કોસ તેના પ્રદેશ ઉપર, ટેન કોટ સોરી, અને સેક કોટ પણ તેના પ્રદેશ ઉપર, બરાબર? તો મોડ સતત, કોસ પણ સતત, એટલે મોડ ની અંદર કોસ એટલે સતત ની અંદર સતત, આ પણ સતત, એટલે આ કન્ટિન્યુઅસ, આ કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ પ્લસ કન્ટિન્યુઅસ, ફાઈનલ આન્સર કન્ટિન્યુઅસ. જોયું ને તમે આ રૂલ અને આ રૂલ નો ઉપયોગ કરીને દાખલો પૂછશો ડાયરેક્ટ તમે કહી શક્યા કે સતત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન મોડ એક્સ વત્તા ઇ રેસ ટુ એક્સ વત્તા એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી. જોઈ લઈએ. ચાલો આ કેવી રીતે બન્યું છે ખબર? સાઈન ની અંદર મોડ એક્સ કહ્યું છે, સાઈન એક્સ માં કોઈ એક્સ ની જગ્યાએ મોડ એક્સ મૂકી દીધું છે, એટલે સતત ની અંદર સતત, એટલે આ ફંક્શન કન્ટિન્યુઅસ. ઈ રેસ ટુ એક્સ ઘાતાંકીય વિધેય છે, ઘાતાંકીય વિધેય હંમેશા સતત જ હોય, ખબર ને? એનો ગ્રાફ આમ આવે. આ છે પરવલય બહુપદી, દ્વિઘાત બહુપદી, એ પણ સતત હોય, એટલે સતત પ્લસ સતત સતત, અને સતત પ્લસ સતત સતત, એટલે આ આખો વિધેય કેવો હશે? સતત. ખબર પડી તમને? થોડુંક મોડિફિકેશન કરીને કદાચ આમાં હું એક વસ્તુ ખાલી એડ કરી દઉં ને, સાઈન મોડ એક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ વત્તા એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વત્તા, જરા જુઓ ખાલી, ટુ રેસ ટુ એક્સ માઇનસ વન. ખાલી આટલું એડ કરી દઉં ને તો જો આ તો સતત છે, આ પણ સતત છે, આ પણ સતત છે, પણ લોગ તમને ખબર, હમણાં આપણે એક નોંધ લખી લાસ્ટ લેક્ચરમાં કે લોગ ફંક્શન એ તમામ બિંદુ આગળ અસતત હોય જેની બાજુવાળો ઝીરો થાય. એની બાજુવાળો ક્યાં ઝીરો થાય છે? તો કે ટુ રેસ ટુ એક્સ જયારે બરાબર વન હોય ત્યારે, ટુ રેસ ટુ એક્સ બરાબર વન ક્યારે હોય? જયારે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે. એટલે આ ફંક્શન છે ને એ સતત નથી, આ ફંક્શન છે એક્સ બરાબર ઝીરો આગળ અસત, આ ફંક્શન એક્સ બરાબર ઝીરો આગળ અસતત. એટલે ઝીરો આગળ આ સતત છે, આ પણ સતત છે, આ પણ સતત છે, એટલે આ ત્રણેયનો સરવાળો ઝીરો આગળ સતત હશે, પણ ઝીરો આગળ આ ફંક્શન અસતત છે. એટલે સતત પ્લસ અસતત ઇઝ ઇક્વલ ટુ અસતત, એટલે આ ફંક્શન અસતત છે, પણ ક્યાં? ઝીરો આગળ. ખબર પડી ગઈ? બાકી બધા બિંદુ આગળ સતત છે ને, કાંઈ વાંધો નહીં, ઝીરો આગળ અસતત. ખબર પડી તમને? બરાબર ને? તો આ કોષ્ટક મહત્વનું છે, અને સાથે આ પણ એક મહત્વની વાત છે. ઘણી વાર ડાયરેક્ટ આન્સર ખબર પડી જાય આપણને, જો આટલું ખબર હોય ને તો લખી નાખજો. ચાલો નેક્સ્ટ હવે જરાક જોઈ લઈએ સંયોજિત વિધેયનું સાતત્ય. સંયોજિત વિધેય એટલે આ ફોગ એક્સ ને ગોફ એક્સ. ફોગ એક્સ એટલે તમને ખબર છે એફ ઓફ જી એક્સ. તો તમને કોઈ પૂછે કે હું તમને એવું એક ફંક્શન આપી દઉં એચ ઓફ એક્સ નામનું, કે વન અપોન લોગ મોડ એક્સ, એ ક્યાં બિંદુ આગળ અસતત છે? ક્યાં બિંદુ આગળ અસતત છે? તો મોટાભાગના લોકો એવું કહેશે સર એચ ઓફ એક્સ છે ને, એચ ઓફ એક્સ એ વન અપોન એક્સ ટાઈપનું ફંક્શન દેખાય છે, જ્યારે એનો છેદ ઝીરો થઈ જશે ને ત્યારે આ વિધેય અવ્યાખ્યાયી થઈ જાય. એટલે લોગ મોડ એક્સ ઇક્વલ ટુ ઝીરો આગળ આ ફંક્શન અવ્યાખ્યાયિત છે, એટલે મોડ એક્સ બરાબર વન થાય એટલે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ વન આગળ આ ફંક્શન અસતત હશે બે બિંદુ આગળ. પણ તમને ખબર છે આ ફંક્શન દુનિયામાં ડાયરેક્ટ એક્ઝિસ્ટ નહીં થતું હોય, આવું કે ફંક્શન દુનિયામાં ડાયરેક્ટ નથી. આ બન્યું હશે કેવી રીતે? એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ લઈ લો, જી ઓફ એક્સ બરાબર લોગ એક્સ લઈ લો, અને પી ઓફ એક્સ બરાબર વન અપોન એક્સ લઈ લો. સૌથી પહેલા મોડ એક્સ આની અંદર ગયો હશે એટલે લોગ મોડ એક્સ બન્યું હશે,
અને આ log mod x આની અંદર ગયો છે એટલે 1 upon log mod x બની ગયો છે. ત્યારે જઈને આ ફંક્શન નું અસ્તિત્વ દુનિયામાં આવ્યું હશે. ડાયરેક્ટ તો નહીં આવ્યું. વિચારો f of gx એમાં gx જ ન હોત તો f of gx આવ્યો હોત? f of gx માં f ની અંદર gx પુટ કરો ત્યારે gx સોરી fog x મળે, પણ gx જ ન હોત તો તો fog x હોત નહીં. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે જો કોઈ બિંદુ આગળ gx જ અસતત હોત તો fog x તો હોત જ નહીં, એ બિંદુ આગળ અસતત જ હોત. એનો મતલબ કે આપણે આને તો જોવાનું જ છે, પણ આ જ્યાંથી બન્યો છે ને એને પણ જોવાનું. તો f of x mod x છે, આ ફંક્શન કોઈ બિંદુ આગળ અસતત છે નહીં, આ તો મોડ ફંક્શન છે, આ તો હંમેશા સતત હશે, એટલે આને વાંધો નથી, આને વાંધો નથી. gx કેવું છે? log mod x છે, સોરી log x છે. અને log x ક્યાંય અસતત હોય ખરે? હા, log ની બાજુ વાળું જયારે ઝીરો થાય ને ત્યારે અસતત હોય, એટલે આ ફંક્શન x બરાબર ઝીરો આગળ તકલીફ છે. પછી આ બેના કોમ્બિનેશન થી આ બને છે, તો આને કઈ તકલીફ છે ખરી? આને કોઈ તકલીફ? હા, આને તકલીફ છે. આની બાજુમાં જયારે ઝીરો બને ત્યારે આને તકલીફ છે. આની બાજુમાં મોડ x બરાબર ઝીરો, એટલે x બરાબર ઝીરો, તો x બરાબર ઝીરો આગળ આને તકલીફ છે. પછી આને ક્યાંય તકલીફ છે? આને તકલીફ છે ભાઈ x બરાબર ઝીરો આગળ, કેમ કે એનો છેદ ઝીરો થઈ ગયો. અને આ ત્રણેયના કોમ્બિનેશન કે આ ફંક્શન બને છે, આને ક્યાંય તકલીફ છે? આને અહીંયા તકલીફ છે. એટલે જેટલી તકલીફો હોય ને બધી ભેગી કરીને આનો જવાબ આપી શકાય કે આ ફંક્શન કયા બિંદુ આગળ અસતત છે? ઝીરો, વન અને માઇનસ વન બિંદુઓ આગળ અસતત છે. ખબર પડી તમને? જે ફંક્શન જેના લીધે બન્યું હોય ને એને જ્યાં તકલીફ હોય ને તો એ ફંક્શન ને પણ ત્યાં તકલીફ થાય, રાઈટ? ખ્યાલ આવ્યો તમને? હવે જરાક જો, આમાં ન ખબર પડી હોય તો હજી એક વસ્તુ તમને સમજાવી. એફ ઓફ એક્સ બરાબર કદાચ તમને આપ્યો હોય 1 upon x - 1, અને હું તમને પૂછું કે f of f(x) એ કયા બિંદુ આગળ અસતત છે? આમાંથી લગભગ તમને શોર ખબર પડી જ જશે. ચલો જો, તો એફ એક્સ બરાબર 1 upon mod x - 1 હોય તો આ f of f(x) છે એ કયા બિંદુ આગળ અસતત છે? આ દાખલાથી તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તમને ખબર છે આ મેળવવા માટે, આ મેળવવું હોય તો સૌથી પહેલા તમારે f(x) મેળવવું પડે. f(x) એટલે કે f of f(x), એનો મતલબ કે f ની અંદર f(x) પુટ કરવાનો છે, તો 1 upon x ની જગ્યાએ 1 upon x - 1 મૂકવાના થાય આપણે. અને જેવું આમાં તમે લસા લેશો એટલે x - 1 ઉપર જાય, અને અહીંયા લસા લ્યો એટલે -x ને -1 થાય એટલે 2 - x થાય. હવે f of f(x) મેળવવા માટે આપણે f ની અંદર f(x) પુટ કરવું પડે. એનો મતલબ કે 1 upon x - 1 માં x ની જગ્યા પર આ મૂકવું પડે, અને એનો લસા લેશો એટલે 2 - x ઉપર જાય, અને x - x ને 2x - 3 એવો કઈક આન્સર આવી જાય. હવે તમને પૂછવામાં આવે છે કે આ વસ્તુ જે છે, આ સંયોજિત વિધેય એ કયા બિંદુઓ આગળ અસતત છે? તો આ વિધેય કેવું વિધેય છે? સમ્મેય વિધેય છે. જો વિધેયના છેદમાં વિધેય, સમ્મેય વિધેય છે. સમ્મેય બહુપદી છે એક્ચુઅલી, એવું કહેવાય. અને સમ્મેય બહુપદી એનો જ્યાં છેદ ઝીરો થતો હોય ને તમામ બિંદુ આગળ અસતત હોય, એનો છેદ ક્યાં ઝીરો થાય છે? 3/2 આગળ. તો આ વિધેય 3/2 આગળ અસતત છે. ક્યાં છે? x બરાબર 3/2 આગળ અસતત છે. તો શું ફક્ત સર 3/2 આગળ જ અસતત છે? નહીં, અહીંયા જ લોકો બહુ મોટી મિસ્ટેક કરે. આ ફંક્શન બનવા માટે આ જવાબદાર છે, આનો ઉપયોગ કરીને જ આ બનવા બન્યું છે, બરાબર ને? તો આ ફંક્શન ક્યાં અસતત છે? આ પણ સમ્મેય વિધેય છે. આ ફંક્શન x બરાબર 2 આગળ અસતત છે, એટલે અહીંયા x બરાબર 2 આગળ પણ આ ફંક્શન અસતત થશે. ચેક કરવું હોય તો તમે કરી શકો, 2 + h ને 2 - h કરીને.
બસ બીજું કે આ બનવા માટે આ જવાબદાર છે અને આ પણ સમય વિધેય છે અને એ ક્યાં અસતત છે x બરાબર 1 આગળ એટલે x બરાબર 1 આગળ પણ આ અસતત થશે એટલે હવે તમારો કોન્સેપ્ટ બહુ વધારે ક્લિયર થયો હશે કે સંયોજિત વિધેય એ તમામ જગ્યાઓ આગળ તમામ બિંદુઓ આગળ અસતત થાય જે બિંદુઓ આગળ એ પોતે તો અસતત હોય જ પણ એ જે વિધેયના ઉપયોગથી બન્યું છે એ વિધેયો પણ જે બિંદુઓ આગળ અસતત હોય એ બિંદુઓ આગળ પણ અસતત હોય આખું સ્ટેટમેન્ટ સમજમાં આવ્યું કે આ ફોફેક્સ એ પોતાના પોતે જ્યાં અસતત છે ને એક્સ બરાબર થ્રી આ થ્રી બાય ટુ આગળ ત્યાં તો છે જ પણ આ બનવા માટે આ અને આ જવાબદાર હતું એટલે આ બંને છે ને એ જે બિંદુ આગળ અસતત હશે એટલે કે એક્સ બરાબર વન અને એક્સ બરાબર ટુ આગળ તો એ એક્સ બરાબર વન આગળ ને એક્સ બરાબર ટુ આગળ આ ભાઈ પણ અસતત થઈ જશે કેમ કે મારા બનવા માટે તમે જવાબદાર છો અને તમે જ્યાં નથી ત્યાં હું નથી ઓકે તો આ સાતત્યનો કોન્સેપ્ટ અહીંયા પૂરો થાય નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકલનીયની વાતો શરૂ કરશું આના જેવું જ છે જો આવડતું હશે તો ઓટોમેટિક ક્લિયર થશે સાતત્ય એટલે કન્ટિન્યુટી એટલે કે નો બ્રેક એ તો મેં પહેલા જ લેક્ચરમાં કીધું કે કોઈ બ્રેક ન પડવો જોઈએ ગ્રાફમાં અને કન્ટિન્યુટી સોરી ડિફરન્શિયેબિલિટી વિકલનીય એટલે શાર્પ ક્યાંય પણ શાર્પ હોવો જોઈએ નહીં નો શાર્પ બરાબર ને અને આમાં જેમ તમે એલએચએલ ને આરએચએલ કરો છો ત્યાં આપણે એલએચડી અને આરએચડી કરવાનું છે એટલે સેમ કોન્સેપ્ટ આના જેવો છે અગેઇન તમારું લિમિટ ચેપ્ટર બહુ પરફેક્ટ હોવું જોઈએ સાતત્ય માટે પણ અને વિકલનીય માટે પણ એ તમે આમાં જોઈ જ લીધું છે તમે એની પણ તૈયારી કરજો વ્યવસ્થિત અને આની પણ તૈયારી કરી દીધી ઓકે.